આપણે પહેલી સંખ્યા છે 32, બરાબર? આ 32નો આપણે શોધીશું. તો હવે આ 32ને કેવી રીતે કરવાનું, ચાલો આપણે જોઈ લઈએ. જો અહીંયા આપણને 32 આપ્યા છે, બરાબર, તો 32ને આપણે શું કરીશું, બે ભાગ કરીશું, બરાબર. 32 + 2 તો 32 થઈ ગયા ને. તો આ જે પહેલી સંખ્યા છે ને, એને આપણે અહીંયા બહાર કાઢી દઈશું, એટલે 30 થઈ જશે. એટલે 30 + 2 થઈ ગયા, બરાબર. હવે આ બીજી સંખ્યા છે ને, એ બીજી સંખ્યા આ ચિહ્નની સાથે આપણે લેવાની છે, + 2, ને આખો કૌંસ જે છે ને એ આપણે મૂકી દેવાનો, બરાબર. 30 + 2, ઓકે. 30નો 30 જોડે ગુણાકાર કરીએ તો કેટલો થાય, 900 થાય. 30નો 2 વડે ગુણાકાર કરીએ તો કેટલો થાય, 30 × 2 = 60, બરાબર. 2નો 30 વડે ગુણાકાર કરીએ તો કેટલો થાય, 30 × 2 = 60, અને 2નો 2 વડે ગુણાકાર કરીએ તો કેટલો થાય, 4. હવે બધાનો સરવાળો કરી દઈએ. જો 4 છે એટલે પહેલાં 4 આવી જશે, 6 અને 6 = 12, વધતી પડી 1, 9 ને 1 થશે 10, બરાબર. એટલે 32નો વર્ગનો જવાબ કેટલો આવશે આપણો, 1024. હવે આપણે આગળ ગણીએ, 35 છે, બરાબર છે. તો 35ને આપણે કરવું હોય તો કેવી રીતે કરાય, આની બે રીતો છે. આગળની રીત સમજાવી એના કરતાં થોડીક આપણે અલગ કરીએ, બરાબર છે, અહીંયા તો તમને ખબર પડે. 35 × 35, બરાબર. પહેલાં આ 5 5નો ગુણાકાર કરી દઈએ આપણે, બરાબર છે. તો 5 5 = 25 થાય. આ સંખ્યામાં આપણે 1 ઉમેરી દઈએ એટલે કેટલા થાય, અહીંયા 4 થાય. અને આ ગુણાકારનું ચિહ્ન છે ને એ આપણે મૂકી દઈશું તો કેટલા થાય, 4 × 12, એટલે 35 જે છે એનો વર્ગ કેટલો થશે, 1225, બરાબર. હવે આપણે આગળ ગણીશું. આગળમાં છે 86. 86નું આપણે ગણવું હોય તો કેવી રીતે ગણાય, બરાબર. આપણે બે ભાગ કરીશું, 90 - 4, બરાબર. 90માંથી 4 જતા રહે તો 86 આવે ને, બરાબર. તો હવે આપણે શું કરીશું, 90 બહાર કાઢી દીધા આપણે, તો આ 90 - 4 - 4, 90 - 4, બરાબર છે. હવે 90 × 90 કરીએ તો 99 = 81 થાય, એટલે શું થશે, 81 - 9 = 36, 360 - 360, અને 4 × 16 પણ આ પ્લસ થશે, -1 છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, 8100 એટલે કે 8100માંથી આ બેનો સરવાળો કરી નાખે, કેટલો થશે, 720, બરાબર. એ આપણે માઇનસ કરી દઈશું અને જે જવાબ આવશે એમાં આપણે 16 ઉમેરી દઈશું, બરાબર છે. તો હવે આપણે થોડોક આગળ ગણવાનો પ્રયત્ન કરી દઈશું આપણે. તો આમાંથી આપણે માઇનસ કરી દઈએ તો આપણો જવાબ કેટલો આવશે એ જોઈ લઈએ. હવે 8 ને 3 + 11 = 7 + 16, 7380 આવશે, બરાબર. હવે એમાંથી એમાં આપણે શું કરવાનું છે, પ્લસ કરી દેવાના છે. કેટલા પ્લસ કરવાના છે, 16, બરાબર. 16 પ્લસ કરી દઈએ આપણે તો જવાબ કેટલો આવ્યો આપણો, 7396. એટલે 86નો વર્ક કરશો તમે તો જવાબ કેટલો આવશે, 7396. ચાલો હવે આપણે આગળનો દાખલો શીખી લઈએ. આગળનો દાખલો છે 93, બરાબર. હવે આપણે અહીંયા પ્લસ કરી શકીએ, 90 + 3, બરાબર છે. તો શું થશે, 90 + 3
કૌંસ પૂરો થઈ ગયો અને પ્લસ ત્રણ કૌંસમાં નેવું પ્લસ ત્રણ બરાબર નવે નવે એક્યાસી થશે ને બરાબર પ્લસ નવતાલીસ સત્યાવીસ બસો સિત્તેર પ્લસ નવતાલીસ સત્યાવીસ બસો સિત્તેર પ્લસ ત્રણ તારી નવ આ બધાનો આપણે શું કરી દેવાનો છે સરવાળો કરી દઈએ બરાબર તો પહેલાં નવના નવ લખી દઈએ સાતને સાત ચૌદ વધી પડી એક બે ને બે ચારને એક પાંચ પાંચને એક છ આઠ આઠ હજાર છસો ને ઓગણપચાસ ત્રાણું વર્ગ થશે હવે આપણે આગળનો દાખલો શીખીએ આગળનો દાખલો છે એકોતેર બરાબર હવે આપણે એને માઇનસનું કરીને જોઈએ બરાબર છે અરે ના માઇનસનું તો બહુ અઘરું પડશે બરાબર ને એટલે એકોતેર એટલે પ્લસ જ સહેલું પડી જશે મને બરાબર એટલે પ્લસ કરી દઈએ તો સિત્તેર પ્લસ એક પ્લસ એક સિત્તેર પ્લસ એક બરાબર છે ઓગણપચાસો પ્લસ સિત્તેર પ્લસ સિત્તેર પ્લસ એક 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 આ ગુણાકાર કેવી રીતે કરવાનો છે તમને બધાને ખબર પડી ગઈ હશે એટલે હું ફરી વાર નથી સમજાવતો સાતને સાત થશે ચૌદ ચૌદ અને નવ ગણી નાખો કેટલા થાય ચૌદ ને નવ ચૌદ ને નવ એટલે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બરાબર ત્રેવીસ સો ત્રણ વધી પડી બે બરાબર છે એવું નહીં થાય અહીંયા થોડીક ભૂલ છે જોઈ લો ફરીથી બરાબર જો એકનો એક સાતને સાત ચૌદ વધી પડી એક નવને એક દસ વધી પડી એક ચારને એક થશે પાંચ એટલે પાંચ હજાર એકતાલીસ આનો જવાબ થશે હવે આગળ જોઈએ આગળ છે છેતાલીસનો વર્ગ આપણે કરવાનો છે હવે છેતાલીસનો વર્ગ કરવો હોય તો કેવી રીતે કરવાનો એ હવે આપણે શીખીશું ચાલીસ પ્લસ છ ચાલીસ પ્લસ છ પ્લસ છ ચાલીસ પ્લસ છ બરાબર ચાર ચોક સોળ સોળસો ચાર છ ચોવીસ બસો ચાલીસ પ્લસ ચાર છ ચોવીસ બસો ચાલીસ પ્લસ છ છ છત્રીસ હવે આપણે શું કરવાનું બધાનો સરવાળો કરી દઈએ છ ને છ મૂકી દઈએ ચાર ને ચાર આઠ આઠ ને ત્રણ કેટલા થયા અગિયાર વધી પડી એક બે ને બે ચાર ને પાંચ પાંચ ને છ થયા પાંચ ને છ અગિયાર વધી જવાબ શું આવ્યો આપણો બે હજાર એક મિનિટ એક મિનિટ હા હું ફરી તમને સમજાવી દઉં આનો જવાબ આવશે બે એક એક છ બરાબર છે જોઈ લે એક વખત જવાબ સરવાળો કરીને છ ના છ થશે ચારને ચાર આઠ ને ત્રણ અગિયાર વધી પડી એક બે બે ચાર ને પાંચને એક પાંચને છ અગિયાર એકને બે બરાબર ઓકે તો આ તમારો શું થઈ ગયો જવાબ થઈ ગયો બે હજાર એકસો ને સોળ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન આપણો પૂરો થાય છે હવે આપણે જઈશું બીજા પ્રશ્ન પર ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો બરાબર તો આપણે શું કરીશું પહેલા આપણે અહીંયા સૂત્ર લખી લઈશું જો ટુ એમ બરાબર શું લઈશું આપણે છ જે આપેલા છે આપણને બરાબર છે હવે આ બે વચ્ચે ગુણાકાર છે એટલે એમ બરાબર છ ભાગ્યા શું કરવાના બે કરી દેવાના એટલે એમ બરાબર આપણને શું મળશે ત્રણ મળશે બરાબર હવે એમ સ્ક્વેર માઇનસ એક બરાબર શું થશે એમ બરાબર કેટલા મળ્યા છે ત્રણ મળ્યા છે ને એટલે ત્રણનો વર્ગ માઇનસ એક તો ત્રણનો વર્ગ કેટલો થાય નવ નવ માઇનસ એક એટલે નવમાંથી એક છે તો આઠ મળે બરાબર અને એમ સ્ક્વેર પ્લસ એક બરાબર ત્રણનો વર્ગ પ્લસ એક એટલે ત્રણનો વર્ગ થશે નવ પ્લસ એક તો નવ ને કેટલા થશે દસ થશે બરાબર હવે આગળ જઈશું ચાલો હવે આપણે બીજો દાખલો ગણીશું બીજા દાખલાની અંદર એ લોકોએ આપણને કહ્યું છે ચૌદ બરાબર છે
तो 14 માટે આપણે શું કરવાનું 2m બરાબર 14 લેવાના તો m બરાબર શું થાય 14 ભાગ્યા 2 તો m બરાબર આપણને મળશે 7 બરાબર તો m સ્ક્વેર માઈનસ 7 બરાબર 7 નો વર્ગ માઈનસ 1 થશે 7 નો વર્ગ થશે 70 70 49 માઈનસ 1 બરાબર શું થશે 48 અને m સ્ક્વેર પ્લસ 1 કરીશું તો 7 નો વર્ગ પ્લસ 1 કરીશું તો 49 પ્લસ 1 થાય એટલે શું મળશે અહીંયા 48 એટલે આની ત્રિપુટી શું થશે 7 48 અરે આ 50 થશે અને આ 50 બરાબર પછી છે ત્રીજો દાખલો સર આ તો ઘણો ઈઝી લાગે છે મને એવું ચાલ તો હવે આગળનો તું ગણી બતાવીશ મને કે હું જ ગણું સર તમે ગણો ને સારું ચાલ જો 2m બરાબર 16 બરાબર જો બેટા તું છેલ્લો દાખલો ગણી બતાવીશ મને હા સર છેલ્લો હું જ ગણીશ પાક્કું ચોક્કસ હા ને ઓકે ચાલ તો જો 2m બરાબર 16 આ આપણને પ્રશ્નમાં 16 આપી દીધા છે ને હા સર બરાબર હવે આપણે શું કરીશું m બરાબર જો આ બે વચ્ચે ગુણાકાર છે ને હા એટલે 16 ભાગ્યા શું કરવાના 2 કરી દેવાના બરાબર એટલે જો 2 એકા 2 2 8 16 તો m બરાબર 8 મળી ગયા બરાબર ને જો એમ સ્ક્વેર માઇનસ 1 તો એમની જગ્યાએ શું લેવાના 8 લેવાના ખબર છે તો 8 નો વર્ગ માઇનસ 1 8 નો વર્ગ શું થાય 8 કેટલા થાય 8 64 થાય ને બરાબર તો 64 માઇનસ 1 તો કેટલા થશે જવાબ આપણે 63 બરાબર છે હવે એમ સ્ક્વેર પ્લસ 1 બરાબર તો શું થશે 8 નો વર્ગ કેટલો થયો 64 થયો તો ને બરાબર તો 64 પ્લસ 1 કેટલા થાય 65 65 બરાબર ચાલ હવે તું મને આ દાખલો ગણી બતાવીશ મેં અહીંયા સૂત્ર ખાલી લખી દઉં છું પછી આ તું મને ગણી બતાવીશ હા સર 2m બરાબર 18 તો અહીંયા m બરાબર 18 ના છેદમાં 2 આવશે બરાબર છે 2 નવા 18 એટલે અહીંયા 9 આવી જશે બરાબર તો m બરાબર 9 આવી ગયા ને તારા હા 9 બરાબર હવે સર આ ઉપરનો દાખલો છે ને અહીંથી મને અહીંની પાછળની રીત મને નહીં ફાવતી એ તમારે સર સમજાવવી પડશે એક સમજાવો પછી બીજો તું ગણીશ હા હા ને એટલે મેં માઇનસ વાળું સમજાવું તો પ્લસ વાળું કરી નાખજે સારું ઓકે ચાલ સર સમજાવો મને જો બેટા એમ સ્ક્વેર માઇનસ 1 બરાબર છે એમ બરાબર તો એક એટલા કર્યા હતા 9 કર્યા હતા ને બરાબર છે તો આપણે અહીંયા એમની જગ્યાએ 9 લખી દીધા આ વર્ગ છે એટલે વર્ગ કરી નાખ્યો માઇનસ 1 કરી નાખ્યા બરાબર હવે 9 નો વર્ગ એટલે 9 9 કેટલા થાય 81 બરાબર છે તો 81 માઇનસ 1 કરવાના 81 માંથી 1 જતા રહે તો શું વધે 80 80 બરાબર હવે તું એ મને પ્રોમિસ કર્યું છે ખબર છે ને શું પ્રોમિસ કર્યું છે સરવાળાનો હું જાતે ગણીશ હા ચાલ ગણ ચાલ હવે હા સર હવે અહીંયા m સ્ક્વેર પ્લસ 1 તો m સ્ક્વેર એટલે 9 ગુણ્યા 9 9 નો વર્ગ એટલે 81 બરાબર તો ડાયરેક્ટ કરે છે ઓકે ઓકે કર 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 ચાલ 81 વત્તા 1 હા તો કેટલો જવાબ આવ્યો આપણો તો આપણો જવાબ આવશે 82 બરાબર તો ત્રિપુટી શું મળી આપણને 9 9 80 અને 82 ઓકે ખબર પડી ગઈ તને હવે પ્રશ્ન હા સર હવે મને ખબર પડી ગઈ હવે કોઈ પ્રોબ્લેમ છે તને ના કોઈ પ્રોબ્લેમ નથી પણ હોય તો ફોન કરીને પૂછી લઈશ ને હા સર ઓકે ચાલ થેન્ક યુ